નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 18 કે જેનું નામ છે આપણે કે દીકરીની વિદાય એના વિશેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જે લેખક છે એનો પરિચય મેળવશું. લેખકનું નામ છે ભાઈ અનિલ ચાવડા, અને આ જે લેખક છે તો ઈ લેખકને આપણે વાત કરીશું એક સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓને સન્માનિત પણ કરવામાં આવેલા છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે એક કવિનો પરિચય મેળવીએ. ઉના અનિલ પ્રેમજીભાઈ ચાવડા જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામ. તેઓ મુક્ત રીતે લેખન કાર્ય પણ કરી રહ્યા છે. સવારને લઈને તેમના કાવ્ય સંગ્રહ છે, તેમણે અલગ અલગ પ્રકારના કાવ્ય લખેલા છે. એક એવું કાવ્ય છે કે જેનું નામ છે કે સવારને લઈને, એક હતી વાર્તા, ઈ એમનો એક કથા સંગ્રહ છે. મીનિંગફુલ જર્ની એમનો નિબંધ સંગ્રહ છે. સુખ દુઃખ મારી દ્રષ્ટિએ શબ્દ સાથે મારો સંબંધ, પ્રેમ વિશે આકરા વાવનારા આચરે તે આચાર્ય એમના ચિંતન નિબંધના પુસ્તકો છે. વિદ્યાર્થી મિત્રો, આ કવિનું નામ છે ભાઈ અનિલ પ્રેમજીભાઈ ચાવડા, અને એમને ઘણી બધી પુસ્તકો લખેલી છે, કાવ્યો પણ લખેલા છે, આ વિવિધ પ્રકારના પુસ્તકો પણ એમને આપેલા છે. તો હવે આપણે ચેપ્ટર ની વાત કરશું કે ભાઈ ચેપ્ટર નામ છે કે ભાઈ દીકરીની વિદાય. તો ઈ ચેપ્ટરમાં આપણા કવિ એટલે અનિલ ચાવડા દ્વારા કહેવામાં આવેલું છે, એ પંક્તિઓ સમજી લઈ. સૌપ્રથમ બીજો પેરેગ્રાફ છે કે ભાઈ દીકરીની જે વિદાય છે તો એના કારણે ઘરની જે પરિસ્થિતિ છે અને જે સંવેદન વિતરણ બધું લઈમાં આ રચનામાં મુકાયા છે. તો આપણે સમજાય છે કે ભાઈ એની ઉપરથી આપણો ખ્યાલ આવી છે કે ભાઈ દીકરીની વિદાય છે તો જે ઘરની જે પરિસ્થિતિ છે એ પ્રકારની હશે. તો એને ધ્યાનમાં રાખી અને સંવેદન પ્રકારના ગીતો છે એ બધું લઈમાં મુકાયા છે. લગ્ન પછી દીકરીની જે વિદાય હતા ઘરમાં અને શહેરમાં વ્યાપક વર્તુળ એક ખામીત્વ છે, આ ગીતનું મુખ્ય સંવેદન છે. કવિ એવા માગે છે કે દીકરીની જયારે વિદાય થાય છે તો વિદાય થઈ ગયા પછી ઘરમાં અને શેરીમાં એના વગર જે ખામીત્વો વર્તાઈ રહ્યો છે એના વિશેની લાગણી કવિ રજૂ કરે છે. જે દીકરીએ આ એના સ્નેહથી ઘર તથા શેરીને મુક્તિ જોડવાનું પણ કામ કરેલું છે. ઘરને તો જોડ્યું, સાથે સાથે શેરીના લોકો સાથે પણ એના સારા સંબંધો વિકસાવેલા છે. અભાવ છે એને ખૂબ જ વ્યથિત કરે છે. ઘરના આંગણામાં કરાતી રંગોળીમાં હવે પહેલા જેવી ભાત કરશે નહીં. હવે કહેવા માંગે છે કે ભાઈ ઘરમાં જે દીકરી હતી, ઘરે હસ્ત પંચવાળું હતું, એમાં અલગ અલગ પ્રકારના કામ થતા, એમાં જે પહેલા જેવી ભાત હતી એવી ભાત હવે નહીં થઈ શકે. તો દીકરી ચાલી ગઈ છે એના માટે. દીકરીની વિદાયથી ઉભા થતા ખાલીમાં પર્વ સુંદર ચિત્ર આ ગીતના માધ્યમ દ્વારા આપણા કવિએ રજૂ કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ કવિતા છે એના વિશે અભ્યાસ કરીશું. પેજ નંબર 99 પર પ્રથમ લાઈન છે, આઠ આટલા વર્ષો જેને રાખી ઘર ઉભા, એટલે દીકરીનો જન્મ થયો ત્યાં સુધી જે દીકરી કન્યા ઉંમર લાગી છે ત્યાં સુધી ઘરમાં રહે છે. એટલે આપણે વાત કરીએ કે આઠ આટલા વર્ષો જેને આજ ઘણા વર્ષો સુધી દીકરી આ ઘરમાં રહે છે તો એના કારણે ઘરને ખૂબ જ રાખ્યું છે હુફાળ. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દ આવે છે કે હુફાળું, તો હુફાળો શબ્દ છે અમને થશે કે સ્નેહ ભર્યું અથવા તો લાગણીથી ભરેલું. એ ઉંમર લાગે ત્યાં સુધી ઘરમાં રહે તો ઘરમાં એને બધા સ્નેહીજનો સાથે સંબંધીઓ સાથે જે સંબંધો વિકસાવેલા છે એ ખૂબ જ સ્નેહથી ભરેલા છે. ત્યારબાદ બીજી પંક્તિમાં કહે છે, મહેંદી મૂકી ચાલી વાજે ઘણ એ અંજવાળું. અને એ પ્રેમથી છે જ્યારે તેના લગ્ન કરવામાં આવે છે ત્યારે બીજીવાર થાય છે તો એમાં દીકરીને હાથમાં મહેંદી પણ મૂકવામાં આવતી હોય છે. તો બીજી પંક્તિ દ્વારા એ આપણે સમજાવે છે કે દીકરીના લગ્ન હોવાને કારણે દીકરી છે એ ઘરમાં
રહી શકાય છે એટલે સારા સ્નેહ સંબંધો વિકસાવે છે સાથીઓ સારો પ્રસંગ છે તો એના કારણે જે આંખમાં બિંદી મૂકે છે અને બિંદી મૂકી અને આજે એ ઘરનો અંધકાર છોડીને ચાલી જશે એટલે ઘરમાં રહેતી હતી ત્યાં સુધી ઘરમાં હસી ખુશી સારો માહોલ હતો પણ એક જાતનું અંધકાર હતો હવે ત્યારે દીકરી ઘર છોડીને ચાલી જશે દુનિયા બિલકુલ અંધારું થઈ જવાનું ત્યાર પછી નોંધી છે દીકરી જાતા એમ લાગતું ગયો ગોકતી દીકરી હવે અહીં સમજાવે છે કે દીકરી જ્યારે એના લગ્ન થાય છે અને એ પોતાના સાસરે જાય છે તો એના કારણે જ્યારે દીકરી ઘરમાંથી ચાલી જાય છે ત્યારે ગયો ગોકતી દીકરો એવું કવિ અહીં સમજાવવા માંગે છે અહીંયા આપણે સમજાવે સમજ છે સમજાવે છે ગોક એટલે ગોક લો આપણે જેમ એક સરસ મજાનું ઘર હોય અને એવો સરસ પેટ આવેલો છે ને ઘરમાં અજવાળો પ્રકાશ ફેલાવતો હોય તો દીકરી છે એ અહીં ઘરનો અજવાળો છે તો અજવાળો એટલા પાછો તો ત્યાં હતું પણ હવે જ્યારે એના લગ્ન છે એની વિદાય છે ત્યારે અજવાળો જ્યારે ચાલી જશે ત્યારે એમ લાગે છે કે ભાઈ ઢોકલામાં એક રાખેલો જે દીકરો છે એ જાણે ઘરની પૂરું બારે ચાલ્યો હોય ત્યાર પછીની પંક્તિ છે નહીં સંધાય હવે આ પડી નહીં સંધાય એટલે સાંભળી શકાતું નથી આ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ખાલી સંધાય તો આપણે કહે છે જોડાય અથવા જોડા એવું પણ શબ્દ સમજાય છે કે નહીં સંધાય હવે જ્યારે દીકરીમાં માયાથી ઘરમાંથી ચાલી જશે તો એની જે પરસાથે જે સ્નેહ ભાવ છે એ કોઈ પણ સાંભળી શકવાના નથી એટલે કે નહીં સંધાય હવે આ પડી કે જે પર્યામાં આજે દીકરી નાનીથી કરી અને મોટી થયેલી છે તો એવું ફર્યું છે હવે એના ખાલી પાપ પર છે બિલકુલ સંધાશે નહીં ગમે એટલું શીખો એ સંધાશે નહીં ગમે એટલા પ્રયત્નો કરો ગમે એવું કરો પણ દીકરી હતી અને જે ખુશી હસી તમામ હતો એવું ક્યારે પણ કરી શકાતું નથી એટલે કવિ કહે છે કે હવે એ પડ્યું સંધાશે નહીં છોડાશે નહીં એના પછીની પંક્તિઓ છે કે જેની પગલી પડતા સગરે રજવાડ કે દીકરીનો જન્મ થયો હસી ખુશીથી રહેતી હોય એના માતા પિતા એને ખૂબ જ આનંદ પામતા હોય તો એવી દીકરી જે પોતાના ઘરમાં જ્યારે ચાલતા શીખે છે તો ચાલે છે તો ત્યારે એના માતા પિતાને સગા સંબંધીને એટલો બધો એના ઉપર સ્નેહ થાય છે એટલો બધો પ્રેમ આવે છે કે એ લોકો કહે છે કે વાહ આ તો મારો રજવાડો છે જેમ કોઈ રાજા જીવતો હોય એના રાજ્યમાં જેમ અજવાળું હોય છે તો રજવાડું કહેવાય છે તો એવી રીતે જ અહીંયા જ્યારે દીકરી પોતે થોડીક મોટી થાય છે પાપા પગલી ભરે છે તો એવું જોઈ અને એના માતા પિતા તથા સગા સંબંધીઓ ખૂબ જ ખુશ થાય છે કે હું તો આ જાણે કે ગામનો રાજા હું એવું રજવાડું હોય એવી અહીં કલ્પના કરી આપણે સમક્ષ રજૂ કરે છે મહેંદી મૂકી ચાલુ પડશે ઘરનું એક અજવાળું એ જે અત્યાર સુધી જે ઘરમાં અજવાળું હતું કે દીવાલ સુધી અજવાળું હતું પણ એ દીકરી આજીના લગ્ન હોવાને કારણે હાથમાં મહેંદી મૂકે છે અને મહેંદી મૂક્યા પછી અને ધીમે ધીમે એના લગ્ન થઈ જશે તો એ પછી ઘર છોડીને ચાલુ થવાનું છે એટલે ઘરનું જે અજવાળું છે આજે નક્કી છે કે એ બીજા ઘરે ચાલુ જશે રંગોળમાં પડશે નહીં રે પહેલા છે કે હા એ કેટલા વર્ષો જે ઘરમાં રહે છે તો હસી ખુશીથી રહે છે સાથે સારા એવા આત્મ સંબંધોને વિસાવેલા છે અને કોઈ પણ કાર્યમાં છે એવું કામ કરતી હતી શ્રદ્ધાને મુંબઈ રંગોળીમાં કે ભાઈ આપણે સરસ મજાના પ્રસંગો આવે છે આપણે ઘરમાં રંગોળી પણ કરતા હોય છે ત્યારે દીકરી જે કામ કરતી હતી દીકરી જે રંગોળી કરતી હતી તો એના જેવું કરવા જશે પણ એના જેવું આપણે કરી શકતા નથી એટલે કોઈ કહેવા માંગે છે કે રંગોળીમાં પણ હોય છે ને પહેલા જેની ભાત પડશે દીકરી જયારે કરવા જે ખુશી હશે આનંદ હતો એવો આનંદ અને એવી ખુશી હવે વર્તાતી નથી તો કવિઓ એવું સમજાવવા માંગે છે રંગોળીના માધ્યમ દ્વારા દૂર પૂર્વે ચાલી જશે ઘરની આ વિરાહ તો દીકરી છે હવે બિલકુલ એની વિદાય થવા પ્રત્યેનો સાસુ છે ત્યાં ચાલી જવાની છે એટલે તો એના કારણે કહે છે કે ભાઈ દૂર દૂર ચાલી જવાથી ખુશ થઈ જશે ઘરની આ વિરાહ વિદ્યાર્થી મિત્રો શબ્દ છે કે ભાઈ વિરાહ તો વિરાહનો મિનિંગ થશે કે વારસો કહેવાય ડોલર કહેવાય અથવા એને પૂંજી પણ આપણે કહી શકાય છે એક ઘરનું એક ડોલર હતી એક પૂંજી હતી જે આજે પોતાના સાસરે જવાથી ઘરની જે ડોલર છે જે ચાલી જશે એવું એક કવિ આપણે કહે છે પ્રથમ અંતે પંક્તિમાં આસક્તિ ભીજાશે સૌની આખું વરવા દીકરી જયારે ભીજાઈ જશે ત્યારે આંખોથી ભીજાઈ જશે એટલે લોકોની આંખોમાં આંસુ
આવી જશે અને માતાપિતા સ્નેહ સંબંધીઓ સગા સંબંધીઓ છે એમની વિદાય કરવાથી આંખમાં એના સ્નેહ ભાવ હોવાને કારણે એના પ્રત્યે લાગણી હોવાને કારણે છે કે આંખોમાં આંસુ આવી જવાના છે મહેંદી મૂકી ચાલી વાજે ઘરનું ભેટ અજવાનું અને એ દીકરી છે એનો પ્રશંસા છે અને એની વિદાય કરવાથી આંખમાં મહેંદી મૂકી અને દીકરી આજે પોતાના સાચે ઘેર એટલે સાસરે ચાલી જવાની છે તો એના કારણે ઘરનું જો અજવાળું થાય છે દીકરી તો એ દીકરી આજે બીજાના ઘરે અજવાળું કરવા માટે ચાલી જશે તો વિદ્યાર્થી મિત્રો એવી રીતે આ મહિમા આપણા કવિ અને ચાવડા દ્વારા સરસ મજાની દીકરીની વિદાય વર્ણન આ રીતે રજૂ કરવામાં આવેલું